નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ ગાંધીનગર ખાતે વિધાનસભામાં ચાલતા સત્ર દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ 2023 દરમિયાન ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનામાં તાલુકાવાર કેટલી અરજીઓ મળી તે બાબતે મંત્રીને સવાલ પૂછતા મંત્રી જવાબ આપ્યો હતો. છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ ગાંધીનગર ખાતે વિધાનસભા સત્ર દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ 2023 દરમિયાન ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત તાલુકાવાર કેટલી અરજીઓ મળી અને તે પૈકી કેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી અને કેટલી અરજીઓના નામ મંજૂર કરવામાં આવી તે પ્રશ્ન વિધાનસભાના સત્ર દરમિયાન પૂછતા મંત્રી ભાનુબેન બાબરિયાએ તેનો જવાબ આપ્યો હતો. માન્ય અધ્યક્ષ શ્રી, હું આપના માધ્યમથી માન્ય મંત્રી શ્રી પાસે જાણવા માંગુ છું કે છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ 2023 દરમિયાન ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત તાલુકાવાર કેટલી અરજીઓ મળી, તે પૈકી કેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી અને કેટલી અરજીઓ ના મંજૂર કરવામાં આવી? માનનીય અધ્યક્ષ શ્રી, છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ 2023 દરમિયાન તાલુકાવાર અરજીની જ્યારે વાત કરી છે ત્યારે છોટાઉદેપુરમાં વર્ષ દરમિયાન 612 અરજી મળી, તે પૈકી 612 મંજૂર કરવામાં આવી. એવી જ રીતે જેતપુર પાવીમાં 449 અરજીઓ મળી, 429 મંજૂર કરવામાં આવી, 20 નામંજૂર કરવામાં આવી. ક્વાટમાં 430 મળી, 430 મંજૂર કરવામાં આવી. બોડેલીમાં 703 અરજી મળી, 703 મંજૂર કરવામાં આવી. સંખેડામાં 405 અરજી મળી, 404 મંજૂર કરવામાં આવી, 1 નામંજૂર કરવામાં આવી. નસવાડીમાં 457 અરજી મળી, તમામ મંજૂર કરવામાં આવી. આમ 3056 કુલ અરજીઓ મળી, તેમાંથી 3035 મંજૂર કરવામાં આવી, 21 ના મંજૂર કરવામાં આવી. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram, Facebook અને Twitter પર.